વડોદરામાં બોટ દુર્ઘટનામાં હસતા અને રમતા બાર બહાર સોયાની જિંદગી છીનવાઈ ગઈ છે તો સાથે બે શિક્ષકોના પણ મૃત્યુ થયા છે ત્યારે બીજી તરફ દ્વારકામાં તંત્રની ઘોર બેદરકારીનો વડીયો વાયરલ થયો બેટ દ્વારકામાં રોનોપેરીમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરોને બેસાડવામાં વડોદરામાં જે બોટમાં દુર્ઘટના બની તેમાં સૌથી મોટું કારણ એ સામે આવ્યું કે બોટમાં કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા

તો અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ દ્વારકા ગયા હતા અને તેર તારીખ શનિવારે બે દ્વારકા ગયા હતા જતી વખતે તો બહુ જાજી ભીડ નહોતી પણ રિટર્ન થયા ત્યારે બહુ જ ભીડ હતી અને અમારે પણ લેટ થતું હતું બીજી જગ્યાએ જવા માટે એટલે અમે એ બોટમાં બેઠા પણ બેઠા પછી પણ અમને ઓવરલોડ જ લાગતું હતું છતાં પેલા બોટના માલિક છે એ કહેતા હતા કે બોટ નહીં ચાલે હજી દસ મિનિટ હજી પેસેન્જર્સને ભરવા છે તો મેં કીધું કે ઓલરેડી આટલા બધા છે અને અમે ઊભા રહી શકીએ એટલી જ જગ્યા છે તો કીધું કે ના હજી એમાં ચાલીસ પચાસ જણા આરામથી આવી જશે એટલે એ વાત મને ના સમજાણી બિલકુલ અને એવું જ થયું એમણે એક બહુ જ મોટું ગ્રુપ હતું ચાલીસથી પચાસ લોકોનું એજેડ લોકો હતા એમને અંદર આવવાનું એલાવ કરી દીધું એટલે પછી મને ગુસ્સો આવ્યો કારણ કે અમારી સાથે અમારા ત્રણથી પાંચ વર્ષના બાળકો પણ હતા એટલે કોઈએ પહેલાં તો અવાજ ન ઉઠાવ્યો પણ મેં રાડા રાડી કરી અને પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પછી દસ બાર જણા એવું હતું કે એ લોકો પણ બોલવાનું શરૂ કર્યું અને પછી એ ભાઈ માન્યા અને પછી સ્ટોપ કર્યું છતાં અમે ઓલમોસ્ટ થી ત્રણસો જણા હતા એ બોટમાં અને બોટ છે એ બહુ જ સ્લો ચાલતી હતી કારણ કે અગર એ સ્પીડ પકડી લેત ને તો આઈ ડોન્ટ નો કે શું થાય કદાચ એ બોટ ઊંધી થઈ જાત અને ઉતરવા ટાણે પણ બોટ આખી સ્લાન્ટ થઈ ગઈ હતી કારણ કે એક સાથે ત્રણસો જણા એક સાઈડ આવી જાય પોટ પર તો બોટ છે એ સ્લાન્ટ થવાની જ છે શું કે આ પ્રકારની બેદરકારી છે છે તેના કારણે દુર્ઘટના ઘટતી હોય હાજી હંડ્રેડ પર્સન્ટ કારણ કે લાઈફ જેકેટ જેવું કંઈ હતું જ નહીં અને લાઈફ જેકેટ બોટમાં પડ્યા હતા એ ચાર થી પાંચ અને અમે હતા ઓલમોસ્ટ અઢીસો થી ત્રણસો અને બોટ અગર જે ઊંધી થાય તો લાઈફ જેકેટ કોઈના હાથમાં ન આવે જે નજીક બેઠું હોય એના હાથમાં પણ ન આવે કારણ કે એવું સેન્સીસ જ ન ચાલે તમારા અને આપણા છોકરાઓ છે નાના નાના એ આપણી સાથે હોય તો કેટલી ચિંતા થઈ શકે એ ચિંતાના લીધે જ મને ગુસ્સો આવ્યો ને એના લીધે જ મેં આ વિડીયો બનાવ્યો છે બરોડામાં જે ઘટના બની શું માનો છો કે આવી પ્રકારની બેદરકારીના કારણે જ આ બની હોઈ શકે હંડ્રેડ પર્સન્ટ કારણ કે મેં પણ એવું સાંભળ્યું કે એમના ટીચર કહેતા હતા કે હવે જાજા વધારે સ્ટુડન્ટ્સને આમાં ન બેસાડો કારણ કે ઓવરલોડ થઈ ગયું છે પણ એ લોકોએ પણ એવું જ કહ્યું કે ના અમારું તો દરરોજનું છે અને આ જ સેન્ટેન્સ મેં પણ સાંભળ્યું હતું બે દ્વારકામાં કે બેન આ તો અમારું રોજનું છે આનાથી વધારે અમે ચાલીસ પચાસ ભરશું થાય કરી લ્યો